હેલો સ્ટુડન્ટ્સ કેમ છો હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ધોરણ અગિયાર સાયન્સ પ્રકરણ નંબર સાત કણોના તંત્ર અને ચાક ગતિમાં ટોપિક નંબર સાત પોઈન્ટ છ કોણીય વેગ અને તેના રેખીય વેગ વચ્ચેનો સંબંધ જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર ચારમાં જે સૌથી લાસ્ટ ટોપિક હતો વર્તુળમય ગતિ એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આ બંને ભૌતિક રાશિઓ વિશે જાણી ચૂક્યા છીએ એની માહિતી મેળવી ચૂક્યા છીએ વર્તુળમય ગતિના ટોપિકમાં આપણે રેખીય વેગ વેગ અને કોણીય આપણે તારવેલા હતા અને તે બંને વચ્ચેનો સંબંધ પણ આપણે એના ફક્ત મૂલ્ય સ્વરૂપે મેળવેલો હતો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ હું રેખીય વેગ અને કોણીય વેગ આપણે જે પ્રકરણ ચારની ની અંદર ભણ્યા છીએ તેનું એક ફટાફટ રિવિઝન કરાવી લઉં અને ત્યારબાદ આપણે તે બંને ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીશું એનો સંબંધ તારવીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ચાર વર્તુળમય ગતિ જે ટોપિક હતો છેલ્લો ટોપિક છે પ્રકરણ ચારનો એ પ્રકરણ ચારના છેલ્લા ટોપિકની અંદર જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય વિદ્યાર્થી મિત્રો જેમ કે અહીંયા એક પી પદાર્થ છે અથવા પી કણ છે એ વર્તુળમય ગતિ કરે છે જો કેન્દ્ર સાથે એને આપણે એના પ્રારંભિક સ્થાન પીને જોડી દઈએ તો એનો સ્થાન સદી આર તરીકે લખી શકાય અને એ વખતે વિદ્યાર્થી મિત્રો એનો વેગ વી તરીકે દર્શાવેલો છે હવે જો આ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન આપણે કહી શકીએ કે પદાર્થ ગતિ કરી અને કોઈ બીજા સ્થાને પહોંચે ધારો કે આ પદાર્થ પીડે સ્થાને પહોંચે છે અને વિદ્યાર્થી મિત્રો એ વખતે એનો જે વેગ છે આપણે એના સ્પર્શક દ્વારા દર્શાવી શકીએ અને એ આપણે દર્શાવીશું વિડેશ તરીકે હવે જો એને હું કેન્દ્ર સાથે જોડી દઉં તો વિદ્યાર્થી મિત્રો આ એનો અંતિમ સ્થાન સદીશ આડેશ થશે આપણે જાણીએ છીએ કે આ પદાર્થે ડેલ્ટા ટી સમયમાં કાપેલ જે કોણીય સ્થાનાંતર છે એને આપણે ડેલ્ટા ઠીટા લખેલું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડેલ્ટા ઠીટા શું છે ડેલ્ટા ઠીટા

રેખીય વેગ મેળવવો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે રેખીય વેગ લખતા હતા કે કણનો રેખીય વેગ જેને આપણે વિદ્યાર્થી મિત્રો વી તરીકે દર્શાવતા ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઓકે આપણે જોયું છે કે જો હું ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે કે જો સમયનું લક્ષ્ય લઈ લઉં વિદ્યાર્થી મિત્રો તો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી અનુસાર લખતા હતા વી ઇઝ ઇક્વલ ટુ ડીઆરને યાદ છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોણીય સ્થાનાંતરને પણ વર્ણવેલું હતું જુઓ તો કણનો કોણીય સ્થાનાંતર સોરી કોણીય વેગ કોણીય સ્થાનાંતર આપણે ડેલ્ટા ઠીટા લખેલું છે કોણીય વેગ આને આપણે વી તરીકે દર્શાવતા હતા તો વિદ્યાર્થી મિત્રો કોણીય વેગને આપણે સમયનું લક્ષ્ય લઈ લઉં તો વિદ્યાર્થી મિત્રો આને આપણે લખતા હતા ડેલ્ટા ઠીટા ભાગ્યા ડેલ્ટા ટી અને ઓમેગા બરાબર ડી ઠીટા ભાગ્યા ડી ટી લખતા તો આ વિદ્યાર્થી મિત્રો આપણને મળતું કોણ પી નો કોણીય વેગ અને વિદ્યાર્થી મિત્રો એ વખતે મેં તમને કોણીય વેગની દિશા શું હોઈ શકે એ પણ સમજાવેલું હતું આ જે કોણીય વેગ છેદીશ એને અક્ષીય સદીશ કેમ નામ આપેલું હતું વિદ્યાર્થી મિત્રો કારણ કે જે કોણીય વેગ છે એની વિદ્યાર્થી મિત્રો દિશા જે વર્તુળમય પથ છે એના કેન્દ્રમાંથી પસાર થતી આ જે અક્ષ છે એ વિદ્યાર્થી મિત્રો અક્ષની દિશામાં હતી તેથી આપણે એને અક્ષીય સદિશ કહેતા તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પ્રકરણ નંબર 4 ની અંદર બંને રાશિઓ વિશે ભણી ચૂક્યા છીએ અને સાથે સાથે આ બંને રાશિઓ વચ્ચેનો જે મૂલ્યનો સંબંધ છે એમ એ સંબંધ પણ આપણે વિદ્યાર્થી મિત્રો એ વખતે પ્રાપ્ત કરેલો હતો તો જુઓ ધારો કે મારી પાસે આ બંને વચ્ચેનો જે મૂલ્યનો સંબંધ છે મૂલ્યનો સંબંધ એટલે આપણે કઈક આ રીતે લખી શકીએ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v = rω આપણે જે પ્રાપ્ત કરેલો હતો વિદ્યાર્થી મિત્રો એ બંને વચ્ચેના બંને વચ્ચેના સંબંધનું ફક્ત મૂલ્ય આપે છે તો વિદ્યાર્થી મિત્રો જયારે આપણે વીજ ઇક્વલ ટુ આર ડબલ્યુ ની વાત કરીએ ત્યારે વી એ રેખીય વેગ સદીશ રાશિ છે આર સ્થાનાંતર એ પણ સદીશ રાશિ છે અને ઓમેગા કોણીય વેગ આ બંને પણ સદીશ રાશિ છે તો જો વિદ્યાર્થી મિત્રો આર અને ઓમેગા બંને સદીશો હોય તો બંને સદીશોનો ગુણાકાર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બે રીતે થઈ શકે છે એક તો ડોટ પ્રોડક્ટ જેને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ અને બીજું વિદ્યાર્થી મિત્રો ક્રોસ પ્રોડક્ટ જેને આપણે સદીશ ગુણાકાર કહીએ છીએ તો આ બંને જે સદિશો છે સદિશ r અને સદિશ w એ બંને વચ્ચે આ બંનેમાંથી કોઈ એક સંબંધ હોવો જોઈએ ગુણાકાર થયેલો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ડોટ પ્રોડક્ટ થાય ત્યારે જે પરિણામી રાશિ છે પરિણામી રાશિ આ પરિણામી રાશિ હંમેશા વિદ્યાર્થી મિત્રો અદિશ હોય છે એનો મતલબ કે v કેવો હોવો જોઈએ

આ બંને આર અને ડબ્લ્યુ વચ્ચે ક્રોસ પ્રોડક્ટ થયેલું હોય એવો જ ગુણાકાર અહીંયા શક્ય બને અને એ જ અહીંયા થયેલો છે જેથી કરીને પરિણામી રાશિ આપણને હંમેશા વિદ્યાર્થી મિત્રો સદીશ મળે છે આ કેસમાં શું મળે છે સદીશ મળે છે તો વી શું છે વી એ સદીશ રાશિ છે તો અહીંયા આપણે કહી શકીએ કે બંને વચ્ચે ક્રોસ પ્રોડક્ટ થયેલો હોવો જોઈએ जो हम विद्यार्थी मित्रों क्रॉस प्रोडक्ट थे तो क्रॉस प्रोडक्ट में W, के विद्यार्थी मित्रों बीजेपी वी इज इक्वल टू डबल्यू क्रॉस आर आ माथी विद्यार्थी मित्रों अपने चकासवा साबित करने कई शक्यता साची है तो विद्यार्थी मित्रों हमारे આપણે એને સાબિત કરીશું પરંતુ આ ચેપ્ટર કણોનું તંત્ર અને ચાક ગતિ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ દ્રઢ પદાર્થ લઈ અને ચાક ગતિના માધ્યમ દ્વારા આ સંબંધ બંનેમાંથી કયો સંબંધ સાચો હોઈ શકે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે તો ચલો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક દ્રઢ પદાર્થ લીધેલો છે હવે વિદ્યાર્થી મિત્રો જો આ દ્રઢ પદાર્થને દ્રઢ પદાર્થની જે ભ્રમણાક્ષ છે એ ભ્રમણાક્ષને હું ઝેડ અક્ષ ઉપર સંપાત થાય એ રીતે જો આપણે ગોઠવીએ અને ઝેડ અક્ષને ભ્રમણાક્ષ તરીકે લઈ અને દ્રઢ પદાર્થને જો ચાક ગતિ કરાવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે દ્રઢ પદાર્થની ચાક ગતિ દરમિયાન દ્રઢ પદાર્થમાં રહેલો રહેલા બધા જ કણો એ ભ્રમણાક્ષને લંબરૂપે જે સમતલ હોય છે વિદ્યાર્થી મિત્રો એમાં ચાક ગતિ કરતા હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ એક પ્રતિનિધિ કણ P ની વાત કરીએ ધારો કે અહીંયા હું એક કણ લઉં છું આ જો ગતિ કરતો હોય તો કેન્દ્ર સાથે એને જોડી દઈએ તો કેન્દ્ર સાથેનું એનું લંબ અંતર જેને આપણે આર કહી શકીએ વિદ્યાર્થી મિત્રો અને તે સ્થાને તેનો વેગ આપણે વી તરીકે લખાવેલો છે આ જે વેગ છે વિદ્યાર્થી મિત્રો એનો રેખીય વેગ થશે હવે જો ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન

જો હું સમયને ઝીરોની ખૂબ નજીક લઈ એટલે કે લક્ષ જઉં તો આપણે લખી શકીએ લિમિટ ડેલ્ટા ટી ટુ ઝીરો ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા ટી બરાબર ડી ઠીટા ભાગ્યા ડી તો આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો દ્રઢ પદાર્થની અંદર રહેલા કણ પીનો તત્કાલીન તાત્કાણિક અથવા તત્કાલીન કોણીય વેગ अभी मित्रों आप कोणीय वेग की दिशा अपने केवी रते मेल भी सकती तो कोणीय वेग की दिशा विद्यार्थी मित्रों अपने जमणा हाथ ना स्क्रूना नियम थी मेल भी सकती तो लिख सकती है विद्यार्थी मित्रों कोणीय वेग की दिशा वेग की दिशा जमणा हाथ ना हाथ ना स्क्रूना नियम पर थी मेल भी सकाए पर थी मेल भी शकाय. કેવી રીતે મેળવી શકાય તો જુઓ ધારો કે મારી પાસે આ જે પી કણ છે વિદ્યાર્થી મિત્રો એ પી કણ એ આ દિશાની અંદર ગતિ કરે છે અને જે વર્તુળમય એનો પથ છે એ જો આ સમતલમાં હોય અને આ વિદ્યાર્થી મિત્રો એની ભ્રમણાક્ષ ઝેડ છે જેની આસપાસ એ આ રીતે ગતિ કરતો હોય તો હું શું કરીશ એક સ્ક્રુને આ સમતલને લંબરૂપે મૂકી દઈશ તો આ સ્ક્રૂને મેં સમતલને લંબરૂપે મૂક્યો અને હવે આ કણ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં આ સ્ક્રૂને હું ફેરવીશ તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રૂને જો હું પી પી કણની દિશામાં કણ જે દિશામાં ગતિ કરી રહ્યો છે તે દિશામાં ફેરવતા આ વિદ્યાર્થી મિત્રો ઉપરની તરફ ગતિ કરે સ્ક્રુ ઉપરની તરફ ગતિ કરે તો આપણે કહી શકીએ કે આ કણ પીનો જે કોણીય વેગ થશે એ થશે વિદ્યાર્થી મિત્રો ઉપરની તરફ એવી જ રીતે જો આ કણ વિદ્યાર્થી મિત્રો આ એની ભ્રમણાક્ષ આના કરતાં ઉલટી દિશામાં એટલે કે આમ ગતિ કરતો હોય તમારો પી કણ છે અને આ સમતલમાં એ ગતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે ફરીથી હું જો જમણા હાથના સ્ક્રુના નિયમ અનુસાર આ સમતલને લંબ રૂપે અહીંયા સ્ક્રૂ મૂકી દઉં અને સ્ક્રુને હું જો આ રીતે ફેરવું તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રુ નીચે તરફ જાય કોણીય વેગની દિશા ક્યાં હશે નીચેની તરફ હશે અને આપણે જાણીએ છીએ હંમેશા હંમેશા હોય હોય એ અક્ષ તરફ તો અહીંયા આપણે ઓમેગા લઈ શકીએ ઓકે અહીંયા થશે ઉપર તરફ ઓમેગા તો આ રીતે આપણે કોણીય વેગની દિશા જમણા હાથના સ્ક્રુના નિયમ પરથી મેળવી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો કોણીય આ દ્રઢ પદાર્થના દરેક કણ જો વર્તુળમય ગતિ કરતો હોય ચાક ગતિને કારણે તો આપણે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો જે સંબંધ છે વી ઇઝ ઇક્વલ ટુ આર પરથી લખી શકાય પરથી લખી શકાય કે દ્રઢ પદાર્થના બધા જ કણો બધા જ કણો માટે કણો માટે વી ઇઝલ ટુ ડબલ્યુ આર આઈ વીઆઈ ઇઝ ટુ ડબલ્યુ સંબંધ સાચો બને કણો માટે વીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ સંબંધ સત્ય છે જે વિદ્યાર્થી મિત્રો આઈ શું છે આઈ વન ટુ થ્રી અપ ટુ એન કણોની સંખ્યા છે કણોની સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય એટલે કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરતો હોય તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં જે દ્રઢ પદાર્થ ગતિ કરી રહ્યો છે તેનો તેની અંદર રહેલા બધા જ કણોનો વેગ કેવો હશે સમાન હશે તેવી રીતે વિદ્યાર્થી મિત્રો ચાક ગતિની અંદર

રેખીય વેગ અને કોણીય વેગ ઓમેગા આ બંનેનો જે સંબંધ છે એ લખી શકીએ ઓમેગા ક્રોસ કારણ કે બંને સદીશો વચ્ચે ફક્ત સદીશ ગુણાકાર જ શક્ય બને છે તો જો આપણે આને મેળવવું હોય આ પ્રાપ્ત કરવું હોય તો આ પ્રાપ્ત કરવા માટે અહીંયા હું આજે બીજા નંબરની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબર આકૃતિનો અહીંયા ઉપયોગ કરીશ અને હું કોપી કરી અને વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પેસ્ટ કરું છું જેથી કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણને આકૃતિ આપેલી છે આ આકૃતિની અંદર આ ઓ છે એ વિદ્યાર્થી મિત્રો એક્સ વાય જેડ યા માર્ક્સ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે આપણો જે કણ વર્તુળમય ગતિ કરી રહ્યો છે દ્રઢ પદાર્થ જ્યારે ચાક ગતિ કરે છે ત્યારે કણ પી એ વર્તુળમય ગતિ કરતો હોય વિદ્યાર્થી મિત્રો તો ઉદ્ગમથી એનું સ્થાન આપણે આર તરીકે લખી શકીએ જેને આપણે સદીશ ઓ તરીકે દર્શાવીશું એવી રીતે ઉદગમથી આ જે કણ વર્તુળ પથ ઉપર ગતિ કરી રહ્યો છે તેનું અંતર વિદ્યાર્થી મિત્રો છે ઓસી બરાબર અને જે ભ્રમણાક્ષ છે જેડ એ બ્રહ્મણાક્ષથી બિંદુ પી નું જે લંબ અંતર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે r લંબ વડે લખીશું અને જેને આપણે સદિશ cp વડે દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ ત્રણેય ત્રણ સદિશોનો હું સરવાળો करू તો શું લખી શકાય અને આવી તો લખી શકાય કે op = oc + cp

ગુણાકાર જે સદિશ ગુણાકાર છે એના વિભાજનનો નિયમ વાપરીએ તો આવી રીતે લખી શકાય ઓમેગા ક્રોસ ઓસી વત્તા ઓમેગા ક્રોસ સીપી તો વિદ્યાર્થી મિત્રો તમે આ પદને ધ્યાનથી જુઓ તો ઓમેગા એ ક્યાં છે ઓમેગા એ આ દિશામાં છે અને સીપી ક્યાં છે સબી સીપી પણ એ જ દિશામાં છે જો બંને એક જ દિશામાં હોય તો જ્યારે આપણે એ બંને વચ્ચે ક્રોસ ગુણાકાર કરીએ અહીંયા હું લખું છું જુઓ કાઢતા સાઈન ઠીટા આવે બંને એક જ દિશામાં હોય તો ઠીટા શું થશે ઝીરો થશે અને જો ઠીટા બરાબર ઝીરો થાય તો આખું પદ શું થઈ જશે ઝીરો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો લખી શકીએ ઓમેગા અને OC एकज दिशा में होवा थी ओमेगा क्रॉस OC बराबर 0 થશે તો વિદ્યાર્થી મિત્રો આ સુ લખી શકાય ધેરફર આપણે લખી શકીએ કે V = V = a પહેલું પદ 0 થઈ જશે + ઓમેગા ક્રોસ CP હવે CP શું છે તો CP વિદ્યાર્થી મિત્રો તેની ભ્રમણ અક્ષથી લંબ અંતર છે તો એ લખી શકાય લંબ હવે જે આર છે વિદ્યાર્થી મિત્રો એ આપણે આકૃતિ એકમાં આ આર વડે દર્શાવતા હતા તો આરલંબને ફક્ત આપણે ભ્રમણાક્ષ થી લંબ અંતર આર વડે દર્શાવી શકીએ તો આપણે આવી જ રાશી વી ઇઝલ ટુ ઓમેગા ક્રોસ આર જ્યાં આર શું છે આર જ્યાં આર એ ભ્રમણાક્ષથી ભ્રમણાક્ષ કોણ પી નું લંબ અંતર છે તો વિદ્યાર્થી મિત્રો આ સંબંધ આપણને મળી ગયો હવે આ સંબંધમાં બે પોસિબિલિટી છે એક તો વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ક્રોસ આર અને બીજી પોસિબિલિટી છે આ બંનેને આપણે ચકાસીશું કે કઈ પોસિબિલિટી આમાં આવી શકે તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ સંબંધો ચકાસવા માટે આપણે આકૃતિને ફરીથી એકવાર દોરવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું વી ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ ડબલ્યુ નો સંબંધ ચકાસી શું અને એની બાજુની અંદર તો જુઓ આકૃતિ હું ફરીથી દોરું છું આ આપણી ભ્રમણાક્ષ છે બરાબર અને ભ્રમણાક્ષની દિશામાં જ શું હતું ઓમેગા તો આકૃતિ જુઓ ભ્રમણાક્ષની દિશામાં શું છે ઓમેગા છે આ તમારો જે વર્તુણમય પથ છે એનું કેન્દ્ર સી આ લંબ અંતર જેને આપણે લંબ કહેતા હતા અને વિદ્યાર્થી મિત્રો વિની દિશા આ વિની દિશા કઈ હોય એ આપણે હવે ચકાસીશું તો જુઓ આ બંનેને આ બંને જે સમતલમાં છે એને હું આ રીતે એક લંબ સ્ક્રુ મૂકી દઉં અને હું એને ઓમેગાથી આર તરફ ફેરવું આ સ્ક્રૂને આ રીતે તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રુ ક્યાં જાય સ્ક્રુ વિદ્યાર્થી મિત્રો આ તરફ ગતિ કરે અંદરની તરફ અને જો સ્ક્રુ અંદરની તરફ ગતિ કરે તો વેગ વિની દિશા ક્યાં હશે વેગ વિની દિશા અંદરની તરફ હોય એવું જ અહીંયા વિચારો તો આ તમારું ઓમેગા આ ભમણાક્ષ જે વર્તુમય પથ છે એનું કેન્દ્ર આ બિંદુ પી આ એનું લંબ અંતર હવે હું શું કરીશ

તો આ બંને કિસ્સામાંથી વિદ્યાર્થી મિત્રો આ જે સંબંધ છે એ સાચું બને અને આ વિદ્યાર્થી મિત્રો ખોટું બનશે તો આપણા કિસ્સામાં રેખીય વેગ રેખીય વેગ અને તેનો કોણીય વેગ વચ્ચેનો સંબંધ શું મળશે વચ્ચેનો સંબંધ મળે વી ઇઝ ઇક્વલ ટુ

કોણીય પ્રવેગ જેને હું આલ્ફા વડે દર્શાવીશ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે રેખીય ડીઆર બાય ડીટી છે અને જો આ રેખીય વેગનું હું સમય સાથે વિકલન કરું એટલે કે ડીવી બાય ડીટી કરું તો વિદ્યાર્થી મિત્રો મને શું મળશે રેખીય પ્રવેગ મળે તેવી જ રીતે જો મારી પાસે ઓમેગા હોય એટલે કે કોણીય વેગ હોય જેને આપણે લખીએ છીએ કોણીય સ્થાનાંતરનું સમય સાથે વિકલન કરીએ તો આપણને શું મળે છે કોણીય વેગ મળે છે તો તેવી જ રીતે જ્યારે હું કોણીય વેગનું સમય સાથે વિકલન કરું ત્યારે વિદ્યાર્થી મિત્રો મને કોણીય પ્રવેગ મળે તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો કોણીય પ્રવેગ

તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય